વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે ચર્ચા કરવી છે જે અવાહક પદાર્થ છે એને ઘસવાથી જે વિદ્યુત ભારો મળે છે આપણને, એ વિદ્યુત ભારો એના કેટલા પ્રકાર છે અને એ કયા કયા વૈજ્ઞાનિકોએ મતલબ કયા વૈજ્ઞાનિકે એની રજૂઆત કરી હતી એના વિશે આપણે ચર્ચા કરવી છે. તો એની અંદર જ્યારે પહેલી ચર્ચા આપણે કરીએ તો ખાસ કરીને આપણને એક વસ્તુ ખ્યાલ હશે, અને તમે આગળના ધોરણમાં ભણેલા પણ છો, કે કોઈ પણ દ્રવ્ય જે છે એ મૂળભૂત રીતે બે કણોનું બનેલું હોય, એમાં એક છે ઇલેક્ટ્રોન અને બીજો ખાસ કરીને આપણને ખ્યાલ છે ત્યાં સુધી પ્રોટોન છે. ત્રીજો કણ જે છે એના વિશે તમે જાણો છો એ ન્યુટ્રોન છે, પણ એના ઉપર કોઈ વિદ્યુત ભાર છે નહીં. એટલે મોટાભાગે આપણે જે ચર્ચા કરીશું એ ચર્ચા આપણી ઇલેક્ટ્રોન અને પ્રોટોનની થતી હોય છે. હવે આજે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે તો એના વિશે આપણે થોડીક બેઝિક માહિતી મેળવીએ. ચાલો, એના માટે સૌથી પહેલા આપણને ખ્યાલ છે ત્યાં સુધી ઇલેક્ટ્રોન જે છે, આ ઇલેક્ટ્રોન એના ઉપરનો જે ચાર્જ હોય એને આપણે ઋણ વિદ્યુત ભાર તરીકે ઓળખીએ, અને પ્રોટોન ઉપર જે ચાર્જ હોય, બરાબર, પ્રોટોન પરનો જે ચાર્જ હોય એને આપણે ધન તરીકે ગણીએ. પણ ખાસ યાદ રાખજો દોસ્તો, વિદ્યુત ભાર જે છે એ અદિશ રાશિ છે. વિદ્યુત ભાર અદિશ રાશિ છે, એને દર્શાવવા માટે તમારે કોઈ પણ દિશાની જરૂર પડતી નથી. એવું નથી કે આ દિશામાં જાય તો આટલો વિદ્યુત ભાર હોય, આ દિશામાં આટલો વિદ્યુત ભાર હોય, નહીં. હા, વિદ્યુત ભારને આપણે એવું કીધું કે ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે, પણ એ ધન અને ઋણ એનું મૂલ્ય દર્શાવશે, એને દિશા સાથે કોઈ સંબંધ હોતો નથી. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે. હવે મેઇન વસ્તુ આ છે કે જ્યારે તમે બે પદાર્થને ઘસો છો, બરાબર, બે અવાહક પદાર્થ છે અને આપણે ઘસીએ, તો ત્યારે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એનું દળ ઓછું છે. ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોનનું દળ એ પ્રોટોનના દળ કરતાં ઘણું ઓછું છે. તો જ્યારે બે પદાર્થને ઘસવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી એ બીજા પદાર્થ ઉપર જાય છે. ખાસ તમે માઇન્ડમાં સેટ કરી દેજો, જ્યારે બે પદાર્થને તમે ઘસો છો, આ રીતના હથેળી ઘસો છો કે બે પદાર્થ કોઈ બી વસ્તુ છે એને ઘસો છો, તો એવી પરિસ્થિતિની અંદર ઇલેક્ટ્રોન જ, માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન જ એક સપાટી પરથી બીજી સપાટી ઉપર ટ્રાન્સફર થાય છે. પ્રોટોન ક્યારે ટ્રાન્સફર થવાનો નથી, કારણ કે ઇલેક્ટ્રોનનું જે દળ છે એ પ્રોટોનના દળ કરતાં ઘણું ઓછું છે, અને આપણને ખ્યાલ છે જે હલકો કણ હોય એ ઝડપથી દૂર થઈ જશે, બરાબર, ભારે કણ છે એને દૂર કરવો છે તો થોડી તાકાત લગાવવી પડશે. એટલે ઇલેક્ટ્રોન જે છે એ જ એક સપાટી પરથી બીજી સપાટી ઉપર ટ્રાન્સફર થાય છે. હવે જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તે પદાર્થ એ ઋણ વિદ્યુત ભારિત બનશે. જે ઇલેક્ટ્રોન મેળવે છે એ પદાર્થ ઋણ વિદ્યુત ભારિત થશે, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે, બરાબર, જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તે ધન વિદ્યુત ભારિત બનશે. તમે કેમેસ્ટ્રીમાં તમે ભણો છો, તમે આયનીકરણ વિશે ભણો છો કેમેસ્ટ્રીમાં, બરાબર, કે જે ગુમાવે એ ધન બનતું હોય અને મેળવતું હશે ઋણ બનતું હશે, બસ એવું જ કામ અહીંયા છે. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે, બરાબર, ઇલેક્ટ્રોન એને ગુમાવી, હવે ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો શા માટે આપણે એમ કહી શકીએ ભાઈ એને ગુમાવ્યું તો એ ધન બને છે અને મેળવે છે તો ઋણ બને છે, બરાબર. એના માટે જો થોડુંક વિચારીએ આપણે તો ધારી લો કે કોઈ એક પદાર્થ છે, એ પદાર્થ એના ઉપર પાંચ પ્રોટોન, સમજો કોઈ બી પદાર્થ હોય જનરલી તટસ્થ જ હોય, એ પછી ગમે તે વસ્તુ હોય, તટસ્થ હોવું એનો મતલબ હમણાં આપણે સમજીએ, પણ તટસ્થ થોડીક વાત કરી દઉં કે તટસ્થ છે એટલો મતલબ એવો થઈ ગયો કે એની પાસે જેટલા પ્રોટોન્સ છે એટલા જ સામે ઇલેક્ટ્રોન્સ છે. પાંચ પ્રોટોન તો સામે પાંચ ઇલેક્ટ્રોન, બરાબર. હવે તમે જ્યારે ઘસો છો તો ઇલેક્ટ્રોન એક સપાટી પરથી બીજી સપાટી પર જતો રહેશે, તો ધારો કે એક પદાર્થ ઉપર પાંચ પ્રોટોન હતા, હું તમને માનું કે અહીં બતાવું આ એક પદાર્થ છે. હવે આ જે પદાર્થ છે એ પદાર્થની અંદર પાંચ પ્રોટોન, બરાબર, અને એની સામે પાંચ ઇલેક્ટ્રોન છે, બરાબર, આ પાંચ પ્રોટોન અને પાંચ ઇલેક્ટ્રોન છે. તમે જ્યારે ઘસો છો ત્યારે આ પદાર્થ એની સપાટી પરથી, માનો કે આ ઇલેક્ટ્રોન જે છે એ બીજા પદાર્થ ઉપર ટ્રાન્સફર થઈ જશે, આ રીતે. તો વૈધા કોણ અહીંયા, તો કે આ સપાટી એની પાસે બચે છે માત્ર ને માત્ર પાંચ પ્રોટોન, જે પ્રોટોન બચે છે એની પાસે એટલા માટે એ પોતે
धन विद्युत भारित बन से जारे ऋण विद्युत भारित पदार्थ એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જતા રહ્યા છે તો બીજો પણ આવો જ એક પદાર્થ વિચારો જેની પાસે પણ 5 પ્રોટોન અને 5 ઇલેક્ટ્રોન હતા એટલે કે તટસ્થ હતો પણ એણે ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એટલે ઇલેક્ટ્રોનનો જથ્થો વધી ગયો એની પાસે ઇલેક્ટ્રોન એની પાસે વધી ગયા બરાબર અત્યારે તમે સમજો આ જે છે એ સંપૂર્ણપણે તટસ્થ છે પણ બહારથી 5 ઇલેક્ટ્રોન બીજા વધારાના આવે છે તો ટોટલની પાસે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા तो दस मांथी पांच इलेक्ट्रॉन पांच प्रोटॉन की असर ने नाबूद करे पर बाकी पांच तो बचे ने एटला माटे ए पदार्थ ऋण विद्युत भारित बने छे तथा विद्युत भार जे छे ए विद्युत भार ने धन अथवा तो ऋण विद्युत भार एवा नाम आपना वैज्ञानिक एनु नाम छे बेंजामिन फ्रैंकलिन बेंजामिन फ्रैंकलिन नामनो वैज्ञानिक छे एने एने विद्युत भार ने धन अने ऋण एवा नाम आपेला छे વિચારો કે કદાચ બેન્જામિન ફ્રેન્કલિન એને પણ એવું મન થયું હશે કે ભાઈ દેવી દેવતાના અથવા તો માતાજીના નામ રાખી શકીએ પોતાનું નામ રાખી શકાય પણ ન રાખ્યું એની પાછળનું કારણ કે એને ભવિષ્યનું વિચાર્યું જ્યારે વિચાર્યું કે આગળ જતા શું થશે કેમ તો કે ધન અને ઋણ માન લો કે ઇલેક્ટ્રોન્સ છે અને પ્રોટોન્સ છે એના ઉપરનો ચાર્જ એને જાણવા મળ્યું કે બંને ચાર્જ તો સમાન છે તો બંને જ્યારે એકબીજાના સંપર્કમાં આવશે ત્યારે એકબીજાની અસરને નાબૂદ કરશે દેવી દેવતાના નામ હોય તો આપણે એને સમજવું થોડુંક અઘરું થઈ જશે પણ પેલું મેથેમેટિકલ્સ ભાષામાં તમે જાઓ તો પોઝિટિવ અને નેગેટિવ એટલે પ્લસ અને માઇનસ સપોઝ કે પ્લસ 5 છે અને માઇનસ 5 છે તો ઇક્વલ ટુ થઈ જશે 0 બરાબર એવું જ કામ અહીંયા છે એટલા માટે બેન્જામિન ફ્રેન્કલિન જે છે એને વિદ્યુત ભારને નામ આપ્યું છે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર હવે જ્યારે કોઈ પદાર્થ એ વિદ્યુત ભાર ન ધરાવતો હોય તો એવો પદાર્થ એને શું કહેવાય તો કે પદાર્થને કહેવાય તટસ્થ પદાર્થ બરાબર કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો ન હોય તો એવો જે પદાર્થ છે એને આપણે તટસ્થ પદાર્થ ગણી શકીએ જેની પાસે કોઈ વિદ્યુત ભાર નથી વિદ્યુત ભાર તો છે જ હમણાં આપણે બતાવ્યું એ પ્રમાણે પ્લસ 5 અને માઇનસ 5 5 પ્રોટોન અને 5 ઇલેક્ટ્રોન છે એટલે એકબીજાની અસરને નાબૂદ કરે છે તો જ્યારે બે વિજાતીય વિદ્યુત ભાર જે છે એને એકબીજાના સંપર્કમાં લઈ આવીએ આપણે તો આપણને ખબર છે કે ભાઈ તેમણે પ્રાપ્ત કરેલા વિજાતીય વિદ્યુત ભારો એકબીજાની અસરને નાબૂદ કરશે તમે હમણાં વાત કરી એ મુજબ પ્લસ 5 પ્રોટોન અને 5 ઇલેક્ટ્રોનને એકબીજાના કોન્ટેક્ટમાં લઈ આવો તો બંને પરનો ચાર્જ એકબીજા કરતા અપોઝિટ છે માટે એ બંને એકબીજાની અસરને નાબૂદ કરશે અને એ પદાર્થ તટસ્થ પદાર્થ તરીકે ઓળખાશે બરાબર એટલે જ્યારે અવાહક પદાર્થને ઘસીએ છીએ ત્યારે આપણને જે વિદ્યુત ભાર મળે છે એ વિદ્યુત ભાર એના બે પ્રકાર પડતા હોય એમાં બેમાં એક ઇલેક્ટ્રોન છે બીજો છે પ્રોટોન ઇલેક્ટ્રોનના પરનો વિદ્યુત ભાર ઋણ પ્રોટોનના પરનો વિદ્યુત ભાર ધન અને ખાસ અગત્યની બાબત વિદ્યુત ભાર જે છે એ અદિશ રાશિ છે પછી જ્યારે બે પદાર્થને ઘસીએ તો ઇલેક્ટ્રોનનું દળ એ ઓછું છે માટે એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર ટ્રાન્સફર થશે તો જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તે ઋણ વિદ્યુત ભારિત બનશે અને જેના પરથી ઇલેક્ટ્રોન જાય છે એટલે કે ગુમાવે છે એ પદાર્થ ધન વિદ્યુત ભારિત બને છે તો વિદ્યુત ભાર અને ધન અને ઋણ આપનાર વૈજ્ઞાનિક એનું નામ છે બેન્જામિન ફ્રેન્કલિન અને વિદ્યુત ભાર કંઈ પણ વિદ્યુત ભાર ન હોય તો એવો જે પદાર્થ છે એને કહેવાય તટસ્થ પદાર્થ કઈ રીતે બનશે તો કે ભાઈ વિજાતી વિદ્યુત ભારો છે એને એકબીજાના સંપર્કમાં લઈ આવ્યો ત્યારે એકબીજાની અસરને એ નાબૂદ કરે છે અને નાબૂદ કરે છે માટે એ તટસ્થ પદાર્થ તરીકે ઓળખાય છે